રાજકોટ જિલ્લામાં આમ આદમી પાર્ટીના રજ્જાકભાઈ કુરેશીને ભાવિ ઉમેદવાર જાહેર કરી રજ્જાકભાઈનું ટોપી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. દેવપરા શાક માર્કેટ પાસે જાહેર રસ્તા ઉપર આજરોજ રજાકભાઈ કુરેશી દ્વારા આમ આદમી પાર્ટીનું સંમેલન રાખવામાં આવ્યું હતું. સંમેલનમાં આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ કેશવજી પરમાર, પ્રમુખ ઉત્તમ રાઠોડ, ઉપપ્રમુખ કિશન રાઠોડ, મહામંત્રી શ્રી રાજેશ પાનસુરિયા તેમજ સહતંત્રી હાર્દિક પટેલ, હાર્દિક ત્રાપસિયા, પાલજીભાઈ રીવો બોડિયા, રૂપલબેન સ્મિતાબેન પટેલ, નિરેશ વિરદિયા, ઘનશ્યામભાઈ રજાકભાઈ કુરેશી, અલ્ઠાવભાઈ ભત્તી, જાવિદ ગુર્જર, તોસિફ મોગલ, ભરતભાઈ ટોળિયા તથા તમામ મિત્રો હાજર રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને દિલથી આવકારી હતી. નામ ઉત્તમભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટીમાં મારો હોદ્દો પ્રમુખ તરીકે છે અને આજે વોર્ડ નંબર 16માં રાજાભાઈ કુરેશી આમ આદમી પાર્ટીમાં જોડાણા છે તે બધા રાજાભાઈને ખૂબ આભાર અને એમના સંગઠન જે આજે નીચે અમે હમણાં થોડીક વાર પહેલાં એક નાની એવી સભા ટાઈપનું આયોજન રાખેલું જેમાં 200 કાર્યકર્તાઓ હાલમાં હાજર હતા તે બધાઓનો ખૂબ ખૂબ આભાર. અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લડવા જઈ રહી છે અને રાજકોટની જનતાને અમે મેસેજ આપી છીએ કે આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં કામ કરી બતાડ્યું, જે દિલ્હી મોડેલ છે તે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર આપણે દિલ્હીની જેમ બધાને પૂરતી સગવડ અને સારી સુવિધાઓ આપશું આપણે. અને આપણો એજન્ડા જે છે સસ્તું વીજળી, શિક્ષણ અને અમુક મુદ્દા છે જે રાજ્ય સરકારના લેવલમાં આવે છે અને જે કોર્પોરેશન લેવલમાં આવે છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે જીતી અને રાજકોટની પ્રજાને એમનેથી મળતા તમામ લાભો દેવાના રહેશે. જેમ કે નળમાં જો કોઈ વેરો વધારા હોય, પછી હાઉસ ટેક્સમાં હોય ઘણી જગ્યાએ, રોડ રસ્તા છે, પછી નાલા છે, પછી બાલભવન છે અને પ્રાથમિક શાળાઓ છે જે રાજકોટ મહાનગરપાલિકાની અંદરમાં આવે છે તે બધી જગ્યાએ અત્યાર લગી જે ચાલે છે. તો આમ આદમી પાર્ટી આવશે તો દિલ્હીમાં જે સપનું લોકોએ જોયું હતું ને સાકાર થયું તે જ રાજકોટની જનતાને પણ સપનું સાકાર અમે કરી બતાવીશું. અને આવનારા દિવસોની અંદર અમે રાજકોટની જનતાને કહીએ છીએ કે તમારે અમારી સાથે મળી અને આપણે બધાએ એક ફૂલ તાકાતથી રાજકોટની અંદર પૂર્ણ 100% બહુમતથી સરકાર બનાવવાની છે. અને આજે જે લોકોનો ઉત્સાહ જોઈ અને એવું નથી લાગતું અમને કે આમ આદમી પાર્ટી ક્યાંય પાછી પડે, કારણ કે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને બધા લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત, જય હિન્દ. રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે આજરોજ વોર્ડ નંબર 16માં રજાકભાઈ કુરેશીને ત્યાં વોર્ડની મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગની અંદર 100-150 જેટલા કાર્યકરો એકઠા થયા હતા. આ મિટિંગની અંદર કાર્યકરોનું જોવા જોડવા માટેનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદરથી રજાકભાઈ ઘણા વર્ષોથી બધી પાર્ટીઓ બે પાર્ટીઓ સાથે જોડાયેલા હતા. એમાંથી પોતે પોતાનું રાજીનામું આપી આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે તેઓ જોડાય છે અને તેની સાથે તેના 200 કાર્યકરો આજરોજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને કોંગ્રેસના મહામંત્રી તરીકે પ્રદેશના સ્મિતાબેન પટેલ કરીને પણ આજે કુરેશીભાઈની ઓફિસે આવી અને આ વોર્ડમાંથી તેઓએ જાહેર કર્યું છે કે હું કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. જાવિદ ગુર્જર, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.